હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હું પણ વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ બાલકે આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજો અને આપણો વિષય છે હિન્દી. આપણે પાઠ 21 ના શબ્દાર્થ જોઈ લીધા છે, બરાબર. હવે આપણે જોવાની છે કવિતા. જે પાઠની રૂપે આપણે કવિતાને રૂપે ભણવાના છીએ, બરાબર. તો એમાં આપણે હિન્દી અને ગુજરાતી બંને શીખીશું. તો ચાલો પહેલા સરસ રીતે આપણે કવિતા વાંચી લઈએ અથવા તો ગાઈ લઈએ, બરાબર. તો ચાલો બધા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 પાઠ 21 ફોલો. દેશ દુલારી હિન્દી ભાષા, હમકો પ્યારી હિન્દી ભાષા, પઢતે હૈ સબ બડે ચાવ સે, અપનાતે હૈ પ્રેમ ભાવ સે, જન જન કો હૈ હિન્દી ભારતી, યહ ભારત કો એક બનાતે, સબકો લૌકી સુગંધ વાલી, ફુલવારી હૈ હિન્દી ભાષા. જો સરસ નાની એવી કવિતા આપી છે. પછી બાજુમાં જુઓ છે શેનું ચિત્ર છે, ખ્યાલ આવ્યો? આખો આપણા ભારતનો નકશો છે, છે ને? જો સરસ મજાનો નકશો આપ્યો છે ભારતનો. એની અંદર ભારત માતા ઉભા છે, હાથમાં રાષ્ટ્રધ્વજ છે, છે ને? હા, તો આ શું કહેવા માંગે છે ચિત્ર? કે આપણા ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે. એટલે હિન્દી ભાષા એવી છે કે જે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, જો તમને હિન્દી આવડતું હોય તો ગાડી આપણી અટકે નહીં. એટલે હિન્દી શીખવું જરૂરી છે. ઇંગ્લિશ ઘણાને હાર્ડ પડતું હોય, ન આવડતું હોય, ન સમજાતું હોય, વ્યાકરણના કારણે બોલી ન શકતા હોય, પણ હિન્દી ભાષા કેવી છે? સેલી છે. અને અત્યારે આપણે હું જે ભાષામાં બોલું છું એ કઈ ભાષા છે? તો કે છે ગુજરાતી. એ આપણી માતૃભાષા કહેવાય, જ્યારે હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે. તો ચાલો આપણે અહીંયા પાઠનું ગુજરાતી જોઈએ. દેશ દુલારી હિન્દી ભાષા, એટલે દેશને વહાલી હિન્દી ભાષા. આખા દેશમાં હિન્દી ભાષા બોલાય છે અને લોકો સમજે છે. હમકો પ્યારી હિન્દી ભાષા, અમને પ્યારી હિન્દી ભાષા, અમને પ્યારી છે હિન્દી ભાષા. પડતે એ સબ બડે ચાવ સે, આપણે શબ્દાર્થમાં જોઈએ પડતે એટલે ભણીએ, એટલે છે ભણીએ છીએ બધા શોખથી, ચાવશે એટલે શોખથી, આનંદથી આપણે સરસ રીતે ભણીએ છીએ. અપનાતે હે પ્રેમ ભાવસે, અપનાવીએ છીએ એટલે પોતાની માનીએ છીએ પ્રેમ ભાવથી. જન જન કો હે હિન્દી ભાષા, બધા લોકોને હિન્દી ગમે છે. જન જન એટલે લોકો, જે બધા લોકો ભારતની અંદર વસતા દરેક લોકોને હિન્દી ગમે છે. યહ ભારત કો એક બનાતે, આ ભારતને એક બનાવે છે. એટલે આખા સમગ્ર ભારતમાં હિન્દી ભાષા બોલાતી, તો તમે ગમે જાઓ હિન્દીમાં બોલો તો એ તમને સમજાય અને સામેવાળાને પણ સમજાય. કંઈ પણ પૂછવું હોય, કંઈ પણ રસ્તો પૂછવો હોય, જો હિન્દી આવડતી હોય તો આપણને સહેલું લાગે. ઘણી વાર જુઓ આપણે સાથેમાં જઈએ છીએ, અમુક શાકવાળા હિન્દી બોલતા હોય છે, અમુક ફેરિયાઓ હિન્દી બોલતા હોય છે, તો એ આપણને સમજાઈ જાય છે એ શું કહેવા માંગે છે. અને આપણે પણ એને સમજાવી શકીએ છીએ કે આપણે એને શું કહેવા માંગીએ છીએ. સદફૂલો કી ખુશ્બુ વાળી, બધા ફૂલોની સુગંધ વાળી, એટલે બધા ફૂલોની સુગંધ વાળી, એમાં બધા એક ભાગ આવી જાય. આપણે કહીએ ને આપણે આગળ આવશે તો ભણી ગયા, શીખ ઈસાઈ, બધા લોકો પોતપોતાની ભાષા બોલે છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સબ ભાઈ ભાઈ, બરાબર ને? તો એવી રીતે જો બધા લોકોની ભાષા છે પોતાની, પણ છતાં હિન્દી ભાષા એવી છે કે જે બધાને એક કરે છે. સબ ફૂલો કી ખુશ્બુ વાળી, બધા ફૂલોની સુગંધ વાળી, ફૂલવાળી એ હિન્દી ભાષા એટલે ફૂલવાળી છે હિન્દી ભાષા. હિન્દી ભાષા બધે જ ઉપયોગી છે, બરાબર. તો અહીંયા પાઠ 21 નું આપણે હિન્દી અને ગુજરાતી શીખા, બરાબર. હવે આ તમારે તમારી બાકી બુકમાં લખી દેવાનું છે અને રફ બુકમાં એકવાર હોમવર્કમાં કરવાનું છે, જેથી કરીને ગુજરાતી પણ આવડી જાય અને આપણે આગળ આપણે સ્વાધ્યાયમાં જો ગુજરાતી કરવાનું આવે અથવા તો અમુક વાક્યનું ગુજરાતી કરવાનું થાય તો આપણે શબ્દાર્થની ગુજરાતી ભણી આવો તો ઝડપથી આવડી જાય, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય કરીશું. થેન્ક યુ.